નગરપાલિકાની વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં આજે ભાજપના ઉમેદવાર ભૌમિક પથવાજાનીનો ચૌલંત વિજય થયો હતો. 1926 મતથી તેમનો વિજય થતા વિજય સરઘસ નીકળ્યું હતું. આ વિજય સરઘસમાં અબીલ ગુલાની છોડ વચ્ચે ભાજપના કાર્યકર્તાઓએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. વિજય સરઘસ જયારે ભાજપ કાર્યાલય પહોંચ્યું ત્યારે રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહીર સહિતના પદાધિકારીઓ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. હવે જો સાગર પૂર્વેનો એક વિસ્તૃત અહેવાલ. વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૌમિક પથવાજાનીનો આજે જવલંત વિજય થયો હતો. તોતિંગ બહુમતીથી વિજય થયો હોવાનું રાજકીય સમીક્ષકોએ જણાવ્યું હતું. 1926 મતથી ભાજપના ઉમેદવાર ભૌમિક પથવાજાનીનો વિજય થયો હતો. વિજય થતાની સાથે તેમનું વિશાળ વિજય સરઘસ નીકળ્યું હતું. બેન્ડ વાજાની સુરાવલી આ વિજય સરઘસ સીધું ભાજપ કાર્યાલય પહોંચ્યું હતું. ત્યાં રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહીર સહિતના ભાજપના પદાધિકારીઓએ નવા વિજેતા બનેલા નગરસેવક ભૌમિક પથવાજાનીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ખાસ કરીને રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહીરે ભૌમિક પથવાજાનીને શુભકામના પાઠવી હતી. વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીની મતગણતરી આજે સવારના 9 વાગ્યે જૂની મામલતદાર કચેરી ખાતે શરૂ કરવામાં આવી હતી. આ મતગણતરી શરૂ થતાની સાથે શરૂઆતથી જ ભૌમિક પથવાજાનીએ પકડ રાખી હતી અને છેક સુધી આ પકડ જારી રાખી હતી અને તેમને 3435 પણ મળ્યા હતા. સામે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કોંગ્રેસના ચેતન રવિલાલ શાહને 1610 પણ મળ્યા હતા. આમ 1926 મતથી ભાજપના ઉમેદવાર ભૌમિક પથવાજાનીનો વિજય થયો હતો. વિજય સરઘસમાં તેમની સાથે જલ્દી વ્યાસ, નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, નગરસેવિકા ગોદાવરીબેન ઠક્કર, જીજ્ઞાબેન ઠક્કર, અશોકભાઈ હાથી, જયંતભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં આ વિશાળ વિજય સરઘસ નીકળ્યું હતું. અબીલ ગુલાલની છોડ વચ્ચે ભાજપના ઉમેદવાર ભૌમિક પથવાજાનીને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણીનું બુંગ્યો ઢોલ ફૂંકાઈ ગયો છે ત્યારે આ પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય એ શહેરી મતદાતાઓ પર ભાજપની પકડ હોવાનું કહે છે. કચ્છ આમતક દૈનિક અને ટીવીની સાથેની વાતચીતમાં ભૌમિક પથવાજાનીએ આ વિજયને પોતાના મતદાતાનો વિજય ગણાવ્યો હતો અને જે વોર્ડ નંબર 6માં બાકી રહેલા કામો છે તે તાત્કાલિક અસરથી પરિપૂર્ણ કરવાની પણ તેમને ખાતરી આપી હતી. તમામ સ્તરેથી તેમને શુભકામના પાઠવવામાં આવી હતી. હું અમારો વિજય વોર્ડ નંબર 6ના અમારા મતદારોને સમર્પિત કરું છું. આ વિજય ફક્ત ભારતીય જનતા પાર્ટીનો નથી, વોર્ડ નંબર 6ના મતદાતાઓએ લોકસભા ઉપર એક સંદેશો મોકલ્યો છે કે કચ્છ હંમેશા કમળ નરેન્દ્રભાઈના હાથમાં જ સોંપશે અને ભારતીય જનતા પાર્ટીના હાથ વધુ ને વધુ મજબૂત કરશે. લોકસભા પહેલાનું એક ટ્રેલર હતું જેમાં વિપક્ષ સંપૂર્ણપણે જમીન ઉપર બેસી ગયો છે, ત્યારે હું માનનીય નરેન્દ્રભાઈને વોર્ડ નંબર 6ના અને સમગ્ર ભુજવાસીઓ વતી એક સંદેશો મોકલવા માંગીશ કે સમગ્ર કચ્છ તમારા હાથમાં એક મજબૂત કમળ સોંપશે અને ફરીથી 300ની પાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. ભારત માતા કી. કચ્છનું પાટનગર એટલે કે ભુજ. ભુજની વોર્ડ નંબર 6ની બાય ઇલેક્શનની આજે પરિણામો આવ્યા, ચૂંટણી થઈ. જે રીતે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનું વિશ્વની સૌથી મોટી પાર્ટી અને એનું નેતૃત્વ કરતા સવાય કચ્છી એવા આપણા લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિશ્વની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ આપણા ગુજરાતના સપૂત માનનીય અમિતભાઈના નેતૃત્વમાં દેશ જે પ્રગતિ કરી રહ્યું છે, દેશમાં જે અત્યારે માહોલ છે એ દિવાળી જેવો માહોલ અને એ અરસામાં વર્ષોથી કચ્છની પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે. 1995થી લઈ અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો જ હંમેશાને માટે ધ્વજ લહેરાતો રહ્યો છે. આજે પણ ભારતીય જનતા પાર્ટીનું આ બાય ઇલેક્શનમાં 1925 મતની એક વોર્ડની ચૂંટણીમાં અમારા ઉમેદવાર આપણા ઉમેદવાર ભાઈ શ્રી ભૌમિક વસરાજાનીજી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. આ 2019ની ચૂંટણીનું બ્યુગલ છે અને એ જ રીતે સમગ્ર દેશમાં આજ ભારતીય જનતા પાર્ટીનું રોલર ફરી વળશે.